દીકરાઓના બંગલાઓમાં મા બાપ માટે જગ્યા નથી રહી હતી, તો આવો જ કોઈ ભાવ લઈને આવી રહી છે. ધોરણ 7 અને 8 ની બાળાઓ, મા બાપને ભૂલશો નહીં. પણ હમતતા જ નથી. આ ઉંમરે બે ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા બે જોડી કપડાં, બીજું શું જોઈએ? આ ટાટલી સેવા કરીએ છતાંય આપણે કઈ કિંમત જ નહીં. અમારે હું આખી જિંદગી સેવા જ કરવાની, તમે કેમ કઈ બોલતા નથી? શું બોલું, જૂનવાણી યુગના મા બાપ આજના કોમ્પ્યુટર યુગમાં શું જાણે. જૂનવાણી રીત રિવાજોને કારણે આજ ઘર અને સંતાનો બે દુખી થાય છે, પછી સંતાનોને દોષ દે છે. લ્યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. વહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને દીકરાઓ, ભલે અમે જૂના જમાનાના છીએ, પણ તમારા તો જન્મદાતા છીએ ને. દીકરાઓ, તમારામાં કદાચ તમારા જેટલી વિચારવાની શક્તિ ઓછી હશે, પણ તમે જન્મા ત્યારે તમારામાં વિચારવાની બુદ્ધિ હતી. દીકરાઓ, તમારી બુદ્ધિ અને તંદુરસ્તી ન બગડે એ માટે તમારી માએ પોતાના તમામ મોજ શોખનો ત્યાગ 9-9 મહિના સુધી કર્યો હતો. અરે દીકરાઓ, આજના કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી પરલોકમાં રવાના કરી દે છે, પણ એ જમાનામાં તમારી માએ જો આ જમાનાનો વિચાર કર્યો હોત ને, તો આજ તમારા જન્મ જ ન થયા હોત દીકરા. બસ હવે હદ થઈ છે, હવે આ ઘરમાં કાને રાખો કા મને રાખો. બસ હવે બહુ થયો, હવે આ ઘરમાં તમે લોકો એક મિનિટ પણ નહીં રહી શકો, ચાલો નીકળો ઘરની બહાર. ખબરદાર દીકરા, જો તારા બાપુનો હાથ પકડો છે તો જ્યાંથી તને નાનપણમાં હાલતા શીખવાડ્યું એને ઘરમાંથી હાલતા કરતા શરમ નથી આવતી નાલાયક? બસ બહુ થયું હવે બા, આ આવનારી વહુને ત્રાસ દેતા તમને શરમ ન આવી? ભૂલી ગયા આ આપણા જ ઘરની વહુ છે? અને તમે કેમ ભૂલી ગયા કે અમે તમારા મા બાપ છીએ? અને કઈ વહુની વાત કરો છો? આ 20 દિવસ પહેલા આવનારી વહુએ 2 શબ્દ કીધા, એમાં 20 વર્ષથી હૈયે રાખનાર જનેતાને ચાકારો દેતા તમારો જીવ કેમ આયલો? બસ શ્રદ્ધાની મા, બસ હાલો હવે આ ઘરમાંથી આપણા અંજળ પૂરા થયા. આ વૃદ્ધાવસ્થાની દશા જ આવી હોય છે, સદાય સુખી રહેજો. દીકરા, ગમે તેવો દીકરો હોય તો એ મા બાપ એ દીકરાને હાચવી લે છે, પણ ગમે તેવા મા બાપને દીકરા કેમ હાચવી શકતા નથી? એટલો તો વિચાર કરવો તો કે આ ઉંમરે અમે ક્યાં જાશું? ગમે ત્યાં જાઓ, પણ અહીંથી જાઓ અને પાછા હાઈલા નો આવતા અમારો જીવ ખાવા. ભલે વહુ બેટા, હાલો શ્રદ્ધાની મા, હરિના માર્ગ ઉપર હાલી નીકળીએ. આજ ખબર પડી કે ભગવાન શ્રી રામની પૂજા કરતા ઘરે ઘરમાં મંથરા પૂજાતી થઈ ગઈ. મંથરા, હાલો હવે જે ઘરમાં માની આતેડી કકડાવે અને બાપને હાથ જોડાવે એ ઘરમાં તો ભગવાન પણ રહેતા નથી. હાલો શ્રદ્ધાના બાપુ, હાલો. બા, બાપુ આશરો તો ગમે ત્યાં મળી જશે, આ દેશમાં વૃદ્ધાશ્રમોની ક્યાં ખોટ છે? ભલે દીકરા, હવા નમાલા દીકરાના ઘરે રહેવા કરતા તો વૃદ્ધાશ્રમ બહુ સારું. અને દીકરાઓ, કદાચ અમારી યાદ આવે ને તો કોઈ સ્મશાનમાં રાખેલી દોણીમાં અમારા અસ્થિના દર્શન કરી લેજો, એમાં પણ આશીર્વાદ મળશે. સદાય સુખી રહેજો. હાલો શ્રદ્ધાના બાપુ. ભૂલો ભલે બીજું બધું મા બાપને, ભૂલશો નહીં. અગણિત સમય પછી જ્યારે આ વાતની જાણ સાસરે રહેતી દીકરીને થઈ તો તે મા બાપને પાછા ઘરે લઈ આવી, પોતાના ભાઈઓ અને ભાભીને ઠપકો પણ આપ્યો. થોડા દિવસ તો બરાબર ચાલ્યું, પણ પાછું દીકરાઓ અને વહુએ મા બાપને હેરાન કરવાનું શરૂ કરી દીધું. વૃદ્ધાવસ્થાની અંતિમ પળો ગાળી રહેલા મા બાપનું જીવન ખૂબ જ કપરું લાગવા લાગ્યું. માની તબિયત અચાનક બગડી ત્યારે પિતા તેમને સાંત્વના આપી રહ્યા છે. હવે આગળ.
માણસ પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે, પણ આંખ ભીની કર્યા વગર મા બાપના પ્રેમને ન પામી શકે. સમજણ આવશે એટલે દીકરાઓ જરૂરથી આવી જશે. કહું છું, આ તમારા બા બાપુને હવે ક્યાંક વ્યવસ્થા કરો, ઘરમાં બીમારી લઈને બેઠા છે. તો કંઈક કરવું જ પડશે, ચાલો કંઈક વ્યવસ્થા કરીએ. બા બાપુ, અરે મારા દીકરાઓ, બહુ સારું થયું તમે આવી ગયા. આમ જો તમારી મા ક્યારની તમને યાદ કરે છે. ઓહો હો, એક તો માંડ માંડ સમય કાઢીને આવ્યા છે, અને આ દીકરાઓ, તમારી ચિંતામાં તમારી મા સખત બીમાર પડી ગઈ છે. જો થોડાક રૂપિયાની સગવડ કરી આપો તો એનો ઈલાજ કરવો છે બેટા. કેમ કઈ બોલતા નથી? ક્યાંથી બોલે, આવતા વેત રૂપિયાની રામાયણ શરૂ કરી દીધી. હા બાપુ, શેરના ખર્ચાઓની તમને ખબર છે, છતાંય જે કઈ બચત થાય છે અહીં મોકલી દઈ છીએ. તાત્કાલિક રૂપિયાની સગવડ ક્યાંથી થાય? આવી મોંઘવારીમાં ઘર કેમ ચલાવીએ છીએ એને કઈ ખબર પડે છે? મોટા ભાઈ, આના કરતા તો બા બાપુને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યાં સારવાર પણ થાશે અને આરામ પણ. સૌ સાચી વાત છે તમારી. શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની બા, આમ તો જો આપણા દીકરાને વહુ આવી ગયા, પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યા છે, આમ જો તો ખરા. આવી ગયા મારા લાલ, જોયું મેં નતું કીધું દીકરાઓ જરૂરથી પાછા આવશે, પણ એ ખબર નથી કે પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવશે. બા, આ તમારી બીમારીને કારણે ઘરને તથા ભાભીને તકલીફ પડે છે, એટલે આપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. દીકરાઓ, બાપની આંખ ના આંસુ અને માના ચાવણની કિંમત આખા વિશ્વના તમામ રૂપિયા ભેળા કરો ને તોય ઓછા પડે દીકરા. બા, બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ. સેવા નહીં આવતો દીકરા, આવી સેવા તમારી વહુએ કરી છે, જરાક પૂછતો ખરા. દીકરા, દુર્ગંધ આવે છે ને દીકરાઓ, નાનપણમાં તમારી માના ખોળામાં ગંદકી કરતા હતા ત્યારે તમારી માને વાસ નથી આવતી, અને આજ બસ રિવાજો. શ્રદ્ધાના બાપુ, હદ થઈ ગઈ હવે. આ લ્યો ચેક, અમારા ભરણ પોષણની જે કઈ કિંમત થતી હોય તે ભરી લેજો, અને હવેથી અમને હેરાન ન કરશો. લ્યો શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની બા, બસ તે પણ મને દગો દીધો. આવા પરિવારમાં મને એકલો મૂકીને જતા તારો જીવ કેમ આયલો? અને વહુ બેટા, જે દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને, તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય, વૃદ્ધાશ્રમો નહીં હોય. શ્રદ્ધાની બા, ઉભી રે, હું પણ તારી સાથે આવું છું. કાકા, જો તમારી દીકરીનો કાગળ નહીં, પણ ખુદ તમારી દીકરીને લઈને આવ્યો છું. બા બાપુ, જુઓ હું આવી ગઈ, તારું વૈભવમાં ભાન ભૂલી ગઈ હતી, કાગળ પણ લખી ન શકી. મારે ભૂલ થઈ ગઈ બાપુ, મને માફ કરી દો. બેન, બહુ મોડું થઈ ગયું બેન, બા ને બાપુ આપણને છોડીને હાલી ગયા બેન, છોડીને. નહીં, ઉઠો બાપુ, જુઓ તમારી દીકરી આવી ગઈ, ઉઠો બાપુ. જોયું ભાઈ, મા બાપને દુઃખ આપી ક્યુ સુખ મેળવું? ભાઈ, હું તો સાસરમાં છું, મા બાપને મળવા પતિ અને પરિવારને રજા લેવામાં સમય લાગી જાય, પણ તમે તો અહીંયા જતા તો પણ મા બાપનું ધ્યાન રાખી ન શક્યા.
ભાઈ, જો આવું જ થતું રહેશે ને તો કોઈ બેન ભાઈના ભરોસે મા બાપ ને નહીં મૂકે. ભૂલ થઈ ગઈ તી બેન, બાપ કરી દે, બાપ કરી દે. બા બાપુ, નાનપણમાં ગોત દે નાને આ જમે દગો નહીં બેઠા. બાપુ, નાનપણમાં જો તમે અમને થપાટ મારી હોત ને તો આજે આ સમય આવ્યો ન હોત. બા બાપુ, નાલાયક દીકરાને માફ કરી દો, માફ કરી દો. બા બાપુજી, બહુ બનીને અમે ફરજ ચૂકી ગયા. આજ તમારામાં મારા મા બાપના દર્શન કર્યા હોત ને તો દુઃખ આપવાનો વિચાર પણ આવ્યો ન હોત. માફ કરી દો. વહુ બેટા, અત્યાચાર કરવાની પણ કઈક હદ હોય છે. આ તમારા સંતાનો તમારા ઉપર અત્યાચાર કરશે ત્યારે શું કરશો? અરે દીકરાઓ, આવા મા બાપને તો ચામડીના જોડા પહેરાવી ચાર ધામની જાત્રા કરાવો ને તો એના ઋણમાંથી મુક્ત નહીં થાવ. ધન્ય છે મા બાપની મહાનતાને, ધન્ય છે. અરે રે, આ મેં શું કર્યું? મા બાપના રૂપમાં ભગવાનને પારખી ન શક્યો. બા બાપુ, આવા મા બાપના કુખે તો રામ અને કૃષ્ણના જન્મ થવા જોઈએ. આવા રાવણ અને કંસ જેવા દીકરાનો જન્મ કેમ આપ્યો? મા, આજ તમને અગ્નિ દાહ દેતા પણ પાપ લાગે એવું કામ કર્યું છે. માફીને લાયક નથી, છતાંય બની શકે તો. શ્રવણ બનીને ગડપણની લાકડી બનજો, હેતથી હાથ પકડી અને તીરથ સાથે કરજો. ચાર તીરથ એના ચરણોમાં, બીજા તીરથ ન કરશો. પૈસા ખરતા સઘળું મળશે, મા બાપ નહીં મળે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય બોલી અને શું કરશો? રામ નામ સત્ય બોલી ને શું કરશો?